આપણા ગીતો આ ગોળ થઈ રહ્યો છે અને હમણાં આ દેશનું રક્ષણ કરવા વાળા યુવાનોનું સન્માન મામાએ કર્યું વાસણ મામાએ, એટલે મને એવું એક ગીત યાદ આવે છે. આ આપણી ધરાની વાતો છે સાહેબ. ધરાવીણ ધાનનો નિપજે. જય હો સ્વામી. વધારો વધારો. સ્વામીજી જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય હો. હમણાં જ અમે બ્રહ્માનંદ સ્વામીને યાદ કર્યા. હા હા. સંતો વતી માં ભારતી નું મને ગમતું આ ગીત કવિ પ્રદીપ ચિત્તોડ ના કિલ્લા ની માથે આવ્યો ત્યારે શું ગાતો હતો. જરૂર જરૂર. અમારાથી નબળું બોલાય નહીં, જેવા તેવા ગીત ગવાય નહીં. લેલાડી લેલે કરે ગાયું પોતાનું ગાય એવું બીજાથી નો બોલાય કુળવંતાથી કાનિયા. અને એટલે જ માં સરસ્વતી ત્યાં સુધી રાજી રહેતી હોય. ચારણો ને જીભ ઉપરથી વેણ નીકળે અને ક્ષત્રિયો માથા આપી દે ભલા માણસ માથા કુરબાન કર્યા છે એવી કેટલી કથાઓ છે. ઇતિહાસો ને પધારસો ને જિસકો ગાયા તલવારો કી શાહો ને જિસકો દુલરાયા વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં. એટલે મને ગમતું આ ગીત. ये है अपना राजपुताना नादी से तलवारों पे तड़ धि तड़ धि ये है अपना राजपुताना नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कतारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे भूत पड़ी थी जहाँ हजारों भूत पड़ी थी जहाँ हजारों भूत पड़ी थी जहाँ हजारों पत्नियाँ अंगारों पे बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की स्मृति से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की स्मृति से तिलक करो ये धरती है बलिदान की. जय हो जय हो सर जय हो बापू जय हो नमो નારા. ૧૮ નવેમ્બર ૧૯૬૨ અને જે રેજિમેન્ટ ની હમણાં આહિર રેજિમેન્ટ ની માંગ થઈ રહી છે એના માટે પણ મારે ચારણ તરીકે કહેવું જોઈએ. ૧૮ નવેમ્બર ૧૯૬૨ ને ધરતીથી 16,000 ફૂટ ઊંચે હિમાલયના ખોપરાની માથે 115 કે 120 જેટલા યાદવો હતા, થોડા રાજપૂતો હતા અને શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત કુમાઉં રેજિમેન્ટ અને ચીનાએ રાતનો ઓસિંતાનો જ્યારે હલ્લો કર્યો હુમલો કર્યો 2000ની સેના ટુકડી લઈને એની પાસે પૂર્ણ હથિયારો હતા. આપણા યુવાનો પાસે એટલા હથિયારો નહોતા સાહેબ. એમને આપણને આજ આપણે આનંદ કરી રહ્યા હોઈ તો આજ તમારા દેશના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાઈને ઉભા છે, એટલે આપણે આનંદ કરીએ છીએ. એને કરોડો વંદન છે. યુવાનોને તો વંદન છે પણ એની જન્મ દેવા વાળી જનેતાઓને કરોડો વંદન છે. ભલા માણસો 18 નવેમ્બર ૧૯૬૨ સાયનાએ એટેક કર્યો હુમલો કર્યો. આખી વાત તો બહુ જબરી છે પણ એ વખતે કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે સાયનાએ ઘણી બધી જગ્યાએ કબજો કર્યો છે.
આપણા સૈનિક બહુ શહીદ થયા છે, આપણી સેનાની ખુવારી થઈ છે. માતે શેતાનસી ભાટી તેરી ટુકડી લેકે, તેરી ટુકડી લેકે નીચે આજા, વરના તું મર જાયેગા, કુછ ભી નહીં હોગા. અને કંટ્રોલ રૂમ માંથી આમ કહેવામાં આવ્યું, આ બાજુથી બરફ ની પેટુ માંથી મશીન ગન ની ધાણે નાટી બોલતી હતી, મારો મારો અડફડે જીક માજી અચૂક કટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફર હટ જાત કંઈક કાયર હજાર કુદંત સીચ પડતે કે બંદ અન ધર ધર ખેત મચવાય દંદ અન યુદ્ધ જાય મોય છે કોક દી યાદ કરજો હું તમે આવા આનંદ કરી છે સાહેબ સુઈ ઘટના ઘટી છે. કંટ્રોલ રૂમ માંથી કહી દેવામાં આવે કે તમે નીચે વઈ આવો પછી એને શું જરૂર. અને શેતાનજી ભાટી નામનો રાજપૂત દણક મારી કીધું, મેરે અહીરો હો મેરે યાદવો, ઉપર સે હુકમ હુઆ હૈ ઓર ઇધર સે સાયના ને અટેક કિયા હૈ, ઉપર સે હમારી સરકાર કા હુકમ હૈ હમ નીચે ચલે જાય. સાયના ને હમારી બહુત જાદી ખુવારી કી હૈ, હમારી હમારે યુવાનો બહુત શહીદ હુએ છે, હમારી જીત નહીં હોગી, ક્યા કરે મેરે યાદવો, ક્યા કરે નીચે ચલે જાય. કંટ્રોલ રૂમ સે કહેને મેને ઉસકી મદદ માંગી હમારી સેના કી, તો કંટ્રોલ રૂમ સે કહેના આયા હૈ સંદેશ આયા હૈ આપ નીચે ચલે જાઓ, ઓર રિજાંગલા કી યે જગા હૈ ઉસકો સાયના કો દે દો હમ ક્યા કરે. અને તે દી એક એક આહીરો યુવાનો એ આમ તાવ દઈ પૂછ ઉપર ને કીધો તો, અરે શેતાનસી ભાટી મેરે ભાઈ, અમારે સર મેરે ભાઈ, તુમ રાજપૂત હૈ, હમ યાદવો હૈ, હમ અહીર હૈ, હમારે સાથ કાન્હા હૈ. ઓર ઉસકો કહે દો અબ કોઈ મદદ સેના કી, હમારી સેના કી ના મિલે જરૂરત નહીં હૈ, પણ સીના કદાચ 2000 નહીં 2 લાખ આમાં આવે અને રિજાગલામાંથી એક ડગલું પાછું હટવાનો વિચાર કરી તો આયરાણીનું ધાવણ રાજે ભલા માણસ શું કયો છો તમે, મર જાયેંગે મિટ જાયેંગે હમારે સાથ કાના હૈ માર દેંગે. અરે પણ તું મર જા તો ઉપર સે કહે રહે હૈ સબ મર જાયેંગે, નહીં સીના કો મારને સે પહેલે અગર મોત આયેગી તો મોત કો ભી માર દેંગે, હમ યાદવ હૈ મોત કો ભી માર દેંગે. અને ઘટના જે બની છે સાહેબ, એક એક દહ દહ ને માર્યા હતા, એના સીનાના જેવા હથિયારો આપણી પાસે નહોતા, છતાંય ઈ 100 ને હવા હો જેટલા આપણા યુવાનોએ 1300 સાયનાને મારી નાખ્યા, બંદૂકો ખૂટી ગઈ ભાંગી ગઈ, છેલ્લે હથિયારો કાંઈ ન રહ્યા અને છેલ્લા ગાંડા થઈ અને હિમાલયના ખોપરાની માથે મારા દેશના યાદવો અને મારા દેશના રાજપૂતો ઉભા પકડી પકડી અને સીનાઓને બરફની પાટી માથે પસાડી ચીરી નાખતા હતા. આનાથી હું અને તમે ઉજળા છે ભલા માણસ, આ આપણી ધરતી છે, એ ભારત વર્ષની ધરતી છે અને એને યાદ કરવા હોય તો મને આ ગીત ગમે એટલા માટે. राठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था, बोली हर हर महादेव, बोली हर 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 એટલે દાદા સોમનાથ સુધી આપણું નાદ ફૂગે, પાકિસ્તાન સુધી પડકારો ફૂગે. હા, કારણ કે આ તો આપણે હજી સહન કર્યું. ઘણા ઘણા મને પ્રશ્ન કરે, કવિરાજ તમે તમારે આપણી સરકારને કેવું જોઈએ, કઈ ક્યાંક પ્રોગ્રામ હોય ત્યાં બધા વડીલો હોય તો કે હવે પાકિસ્તાન નહીં કે આટલા એટલા યુવાનો મારી નાખે તો કે હવે કઈ કરવું ન જોઈએ, આપણા સરકારને યુદ્ધ ન કરવું જોઈએ. ત્યારે હું એટલું જ કહું કે મોટો છોકરો હોય નોખો થઈને ફાટે તો પરબારો મારી નખાય એને, આ છોકરો મોટો થઈને ફાટ્યો છે પાકિસ્તાન રૂપી, એટલે એને થોડી થોડી આપણે રાહ જોઈ છે, સમજી જાય થારું. બાકી મારા દેશના યુવાનોને જે દી ખબર આમ છૂટ મળી ને તે દી કોળીઓ કરી જાય, કોળીઓ એની ત્રેવડ નથી સાહેબ. આ હિન્દુસ્તાન હમ કાયર નહીં હૈ, હમ હિન્દુસ્તાની, હમ ભારતીય. જબ જન્મ લેતે હૈ તબ હમારી માં હમકો કહેતી હૈ પ્રસૂતા કી વેદના કો સપન હી કરી દે, શીઘ્ર ઠંડા કર માં કા પેટ ડંકા બજવા દેતે, મર મિટ દાના કહલાના મર્દાના ભૂત, કિંતુ નહીં કાયરતા રંગ દિખલાના તું, પાછા ભાવ દેકે ભૂખ માગી ના લજાના લેસ, બેરિન કે બીચ વિજય ચિંતા ફરકા દે તું, કરંત હાહાકાર શત્રુ સૈન મે મહાન હો, એસા ઘમશાન બેટા રણ મે મચવા દે તું. એટલે
दादा सोमनाथ सुधी पड़कारो फूगे नाद फूगे अने पाकिस्तान सुधी पड़कारो फूगे एवं ऊंचा हाथ करीने हर हर आवे त्यारे बधाने मारी अरे हर हर करवानुं छे एटले देखो मुल्क में राठौर का ये यहां शिवाजी टोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 धन्यवाद धन्यवाद बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था यहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की स्मृति से तिलक करो ये धरती है बलिदान वंदे मातरम वंदे मातरम वंदे मातरम ओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की स्मृति से तिलक करो ये धरती है बलिदान શિવાજી ના હલરડા ની એટલા માટે હવે ભૂમાવુંગે ચાંદ લો ને જીજા ભાઈ આવ્યો યુવા હવે ભૂમાવું જો ચાંદ લો ને જીજા ભાઈ ને આવ્યો બાલ રે જીજાબાઈ ને આવ્યો બા આલુડા ને માતહી સોલે ધણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રો નાવે માતા જીજાબાઈ
आयो बाल ने जीजा बाज ने आयो ये बाल 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 जीजो में हनन तुम दादो ने शिवाजी ने नींद रोना वे माता जीजा बाज
भगवी ने एक पाग भगवी मारा देश नो दीवो पाग भगवी ने एक पाग भगवी मारा देश नो दीवो नागवी वे क्या नाद भर दीवा ये पाखड़ी वाला पागड़ी जीवा સંસ્કૃતિ ને હાજરી છે એને હું ખૂબ ખૂબ પ્રણામ અને વંદન કરું છું સાહેબ. આજનું આ ભરત હું હમણાં વાસણમાં મારા ઘણા પ્રોગ્રામ માં કહું કે આ ભરત ભરવાનું બેની દીકરીઓ મોતી પરણું આવું કરે બહુ ખોટી રીતે ભણવું બહુ જરૂરી છે પાછું પણ ખોટી રીતે ભણી ગયા છે ને એવું કે એકચ્યુઅલી આ બધું સમય બગાડો ને આ શું છે અત્યારે આવી વાતો કરે એને હું એટલું જ કહું છું કે આપણા દેશની આ સંસ્કૃતિ અને પરંપરા હતી ને આજ પણ જાળવી રાખવા જેવી કે મારા દેશની ગામડાની જનતા 12 વર્ષની દીકરી થાય ત્યાંથી એટલું બધું મોતી પરણું ભરત આપી દે. આજની જે યોગ શક્તિ કે છે એ મોતી પરણામાં ભરતમાં એ 12 વર્ષની દીકરીનું મન એટલું બધું એકાગ્ર થાય 12 વર્ષથી 18-20 વર્ષની દીકરી થાય ત્યાં સુધી એ મોતી પરણામાં રહે એની એક શક્તિ જે છે યોગ શક્તિ અને એના વિચારો ક્યાંય જતા નહોતા એની પવિત્રતા એમને રહેતી હતી એટલા માટે આપણા આવા રિવાજો કેટલાય રિવાજો આવા છે આ એની જે પવિત્રતા છે એવા કેટલી વાતો અને કેટલું બધું એના ઉપર બોલી શકાય એટલા માટે એ ભાઈ બીજ બે દી પહેલા ગઈ છે એટલા માટે આ જૂનું આપણું એક ગીત નીચેથી આવો વાસણ મામાને વધાવો આ ગાયું સારું છે અને આવડી મહેનત કરીને આવડો કાર્યક્રમ વાસણ મામાને આ પરિવારે કર્યો છે પણ હા એટલે બધું જળવાઈ રહી એટલા માટે એના ઉપર અમારે બધો આધાર હોય નીચે ખાલી આથી થોડાક આગળ જો એટલે અને વાસણ મામા નીચે વયા ગયા છે કાંઈ ગળદી ખોટી ન થાય એટલે જેને પૈસા નાખવા જો ગાયો હારું છે એટલે તો મામા નીચે વયા ગયા છે એટલે હવે તમે ક્યાં શું કહેવું નીચેથી આવો
आओ पगड़ी में भगवी लीधी और बीजी पगड़ी पंजाबी है कारण आजादी अपने एमने नहीं मिली एट।